ઓકે દોસ્તો, હું સોલંકી રંજીત, એસ.એન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આગળ વધઘટનો દર છે એ 6.1માં ગણતરી કરતા હતા. આઈ થિંક 5-4 એક્ઝામ્પલ જેવા પૂરા થઈ ગયા હતા. પાંચમું એક્ઝામ્પલ છે, ત્યાંથી આગળ એ ગણતરી કરીએ કે વધઘટનો દર કેવી રીતે થાય. ખાસ સૂત્રો આપણને આવડવા જોઈએ, કારણ કે વધઘટના દર માટે આપણને શેનો પૂછે છે, વર્તુળ પૂછે છે, પછી નળાકાર પૂછે, બધા સૂત્રો છે આપણને ખાસ યાદ હોવા જોઈએ. સૂત્રો પછી આપણને ખાસ એ વસ્તુ યાદ હોવી જોઈએ કે શેના પ્રત્યે એ વધઘટ અંદર બતાવે છે. જો કંઈ પણ ન આપે તો એનો મતલબ આપણને ખબર છે કે સમયને આધારે વધઘટ ક્યાં રાખે, તો એનો મતલબ થશે કે ટીના પ્રત્યે વિકલન કરવાનું થાય. જો આપણને ત્રિજ્યાના સાપેક્ષ કહે તો ત્રિજ્યાના સાપેક્ષ વિકલન કરવાનું. ધાર કીધી હોય ને આપણે, એક્સ બરાબર ધાર ધારેલી હોય તો એક્સના પ્રત્યે વિકલન કરવાનું થાય. ખાસ એ જ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ કે શેના પ્રત્યે વધારો ઘટાડો બતાવે છે, એ વસ્તુ તમને અંદર ખબર પડે એક્ઝામ્પલમાં, તો આરામથી એક્ઝામ્પલ આમાં સોલ્વ કરી શકાય. ચલો એક્ઝામ્પલ નંબર હવે 5 આપેલું છે એની વાત કરીએ કે પાંચમો કેવી રીતે થાય. તો પાંચમામાં એને કીધું છે કે શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમાળો સર્જાય છે. તો એનો મતલબ થઈ ગયો કે આપણને અહીંયા વર્તુળની વાત કરેલી છે. હવે એને કીધું છે કે વર્તુળાકાર વમળની ત્રિજ્યા r બરાબર 5 સેમી હોય, એટલે કે વર્તુળની ત્રિજ્યા એને આપેલી છે. શું આપેલું છે? વર્તુળની ત્રિજ્યા r બરાબર એને 5 સેમી આપી દીધી છે. 5 સેમી આપેલી છે, સોરી 5 સેમીના દરે વધઘટ, 5 સેમીના દરે વધે છે, આવું કીધું છે. તો એનો મતલબ શું છે? અહીંયા આપણને જે આપેલું છે એ 5 સેમીના દરે વધે છે, તો એનો મતલબ શું આપેલો છે કે ડી આર બાય ડી ટી, આ આપણને આપેલું છે 5 સેમી. એટલે અહીંયા આપણો થઈ ગયો 5 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. તો એનો મતલબ થઈ ગયો સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે, એટલે આ આપેલું છે. હવે કીધું છે કે જ્યારે વર્તુળની ત્રિજ્યા આર બરાબર 8 સેમી હોય, 8 સેમી હોય, તો વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલા ઝડપથી વધે. એટલે એનો મતલબ એને કીધું કે ડી એ બાય ડી ટી કેટલું મળે. શું કીધું છે એને? એક શાંત સરોવર છે, એની અંદર એક પથ્થર નાખવામાં આવે, તો આપણને સિમ્પલ ખબર જ છે કે પથ્થર નાખો એટલે ગોળ વર્તુળાકાર વમળો સર્જાય. તો વર્તુળાકાર જે વમળો સર્જાય છે એ ક્યારે, એ સર્જાય છે શાના આધારે, જે ફેરફાર એમાં થાય છે, તો કે વર્તુળ થશે ગોળ, તો આપણને ખબર છે કે વર્તુળ થાય એટલે ત્રિજ્યા તો અંદર આવવાની છે. તો એ છે ત્રિજ્યા, એ 5 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે, કે 1 સેકન્ડ થાય ત્યારે 5 સેમી જેટલું વધી જાય, પાછી બીજી સેકન્ડ થાય 5 સેમી વધી જાય. તો કે જ્યારે 8 સેમી ત્રિજ્યા થઈ હોય ત્યારે ક્ષેત્રફળ કેટલું થયેલું હોય, એમાં કેટલો ફેરફાર આવેલો હોય, જે વર્તુળ છે પહેલું બન્યું છે, એની પછી 8 સેમી જ્યારે ત્રિજ્યા થાય ત્યારે કેટલો એનો ફેરફાર થાય, એટલે આપણે જે છે એ આ મેળવવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણને વર્તુળનું ક્ષેત્રફળ કીધું છે, એટલે અહીંયા થશે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે કે એ બરાબર શું થશે? પાય આર સ્ક્વેર. સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે, એટલે એનો મતલબ થઈ ગયો સમયને આધારે ફેરફાર થાય છે. તો અહીંયા આપણે ટીના પ્રત્યે વિકલન કરવું પડશે, તો એ થશે ડી એ બાય ડી ટી. તો આ બાજુ આપણે ટીના પ્રત્યે વિકલન કરવું પડશે, ટી એ બાય ડી ટી પાય આર સ્ક્વેર. ચલો પાય તો ઓલરેડી અચલ છે, એટલે પાય એઝ ઇટ ઇઝ, આર સ્ક્વેરનું થશે એટલે 2r, અને પાછું ત્રિજ્યા પણ વધારો ઘટાડો બતાવે છે, તો આનો મતલબ શું થશે? ડી આર બાય ડી ટી. હવે આપણે કિંમત મૂકી દઈએ કે જ્યારે r બરાબર 8 સેમી હોય, ડી આર બાય ડી ટીની આ કિંમત આપેલી હોય ત્યારે કેટલું થશે, તો અંદર કિંમત મૂકી લેવા થશે પાય ગુણ્યા 2, આરની કિંમત આપણને આપેલી છે 8, આરની કિંમત આપેલી છે 8, અને આ આપણને આપેલું છે ડી આર બાય ડી ટી 5. સાદરૂપ આપી દઈએ તો અહીંયા થશે એસી પાય સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે અહીંયા જે છે આપેલો છે વધઘટનો દર, એ સેમી પ્રતિ સેકન્ડના દરથી વધારો ઘટાડો બતાવે. એટલે અહીંયા જે આપણને મળે છે એ સેમી સ્ક્વેર સેકન્ડ છે, સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે, એના દરથી વધે ઘટે છે, એટલે એનો મતલબ થશે 80 પાય જેટલું થશે. શું કીધું છે? કે વર્તુળ બને છે, એટલે વર્તુળ એટલે એનું ખબર છે કે આપણને ક્ષેત્રફળ પાયર સ્ક્વેર મળે, એટલે આ થઈ ગયું પાયર સ્ક્વેર. એમાં સમયને આધારે ફેરફાર થાય છે, એટલે ટીના પ્રત્યે વિકલન કરશું એટલે આપણને મળશે. પહેલું જેને કીધેલું છે કે ત્રિજ્યા 5 દરે વધે છે, તો એનો મતલબ થશે ડી આર બાય ડી ટી બરાબર થશે 5 સેમી સ્ક્વેર.
આર બરાબર 8 સેમી છે એટલે એનો મતલબ થશે કે ડી એ બાય ડીટીની કિંમત કેટલી થાય. તો અહીંયા ડી એ બાય ડીટી ભરી દઈએ તો એસી પાઈ થાય, તો એનો મતલબ થશે એસી પાઈ મળે. ચલો છઠ્ઠો એક્ઝામ્પલની વાત કરીએ. છઠ્ઠા એક્ઝામ્પલમાં એને કીધું છે કે એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેમીના દરથી વધે છે. એમાં આમાં પણ એને કીધું છે કે વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. તો તમને અહીંયા પણ ખબર પડી જાય કે આપણને જે આ કિંમત આપેલી છે એ શેની આપેલી છે, તો કે ડી આર બાય ડીટીની કિંમત આપેલી છે. ડી આર બાય ડીટી બરાબર 0.7 સેમી પ્રતિ સેકન્ડ. સિમ્પલ આપણને ખબર પડી ગઈ કે આ આપણને આપ્યું છે ડી આર બાય ડીટી, એની કિંમત આપણને આપી દીધી છે કે ડી આર બાય ડીટી એની કિંમત થશે 0.7 સેમી પ્રતિ સેકન્ડ. હવે આપણે આગળ અંદર બીજું આપેલું છે તો વર્તુળના પરિઘમાં પરિઘના વધારાનો દર કેટલો થશે. તો આપણને વર્તુળના પરિઘમાં કીધું છે, વર્તુળનું પરિઘ એટલે આપણને શું થશે, તો પરિઘને આપણે છે એ સીથી દર્શાવવું, અથવા તો અહીંયા જે છે પરિઘને આપણે સીથી આવશે એટલે કે અહીંયા થશે ડી આર બાય ડીટી, આની કિંમત કેટલી થાય. શું થશે કે જ્યારે હવે એને અંદર શું કીધું છે કે વર્તુળની ત્રિજ્યા 0.7 સેમીના દરથી વધે છે, તો વર્તુળના પરિઘમાં વધારાનો દર કેટલો થાય. તો એનો મતલબ થશે કે આપણે અહીંયા કિંમત મેળવવાની છે. તો વર્તુળનો પરિઘમાં વધારો થાય છે તો અહીંયા થશે વર્તુળનો પરિઘ. આપણને ખબર છે પરિઘનું સૂત્ર શું થશે, સી બરાબર 2πr. આવું થશે ને, કારણ કે વર્તુળનો પરિઘ છે એ 2πr લખાય. શેને આધારે વધારો ઘટાડો થાય છે, તો કે સમયને આધારે આપેલું છે એટલે એનો મતલબ શું થશે અહીંયા, તો કે અહીંયા થશે એટલે ટીના પ્રતિ વિકલન કરવું પડશે ડીસી બાય ડીટી. એના તો આ બાજુ કોઈ ટીના પ્રત્યે કરી દઈએ તો ડી બાય ડીટી અપ 2πr. ચલો 2π તો ઓલરેડી અચલ છે એટલે 2π ને બહાર લઈ લઈશું. 2πr છે એટલે આરનું થશે એટલે 1, અને પાછું ફરીવાર આર વિધેય તરીકે છે કારણ કે આરમાં પણ વધારો ઘટાડો થાય છે એટલે અહીંયા થશે ડી આર બાય ડીટી. ડી આર બાય ડીટીની કિંમત છે એ મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો અહીંયા થશે 2π ગુણ્યા અહીંયા થશે 0.7. તો અહીંયા શું થશે 1.14 થશે, તો અહીંયા થશે 1.14π સેમી પ્રતિ સેકન્ડ, સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ ના દરે વધે. શું થશે, સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે વધે. ક્યારે, કે જ્યારે વર્તુળના પરિઘમાં 0.7 સેમી જેટલો વધારો ઘટાડો થતો હોય, તો કે જો 0.7 સેમી જેટલો વધારો ઘટાડો થતો હોય તો આપણને અહીંયા પરિઘમાં 1.4π જેટલો સેમી સ્ક્વેરના દરથી વધશે. એટલે ખાસ સૂત્ર યાદ હોવું જોઈએ કે વર્તુળનો પરિઘ છે તો પરિઘને આપણે 2πr બતાવીએ છીએ, એ પણ સમયના આધારે ફેરફાર થાય છે તો સમયને સાપેક્ષ વિકલન કરી દઈશું અને સાદુરૂપ આપી દઈશું એટલે આપણને કિંમત આટલી મળે. ચલો હવે આગળના એક્ઝામ્પલ ગણીએ. ચલો સાતમા એક્ઝામ્પલની વાત કરીએ. સાતમામાં આપણને બે એક્ઝામ્પલ આપેલા છે, એ અને બી કરીને આપેલા છે. તો સૌથી પહેલાં આપણને એને કીધું છે એક લંબચોરસની લંબાઈ x = 5 સેમી છે. હવે એને લંબાઈને xથી દર્શાવેલી છે તો એ સૌથી પહેલાં આપેલું છે લંબાઈ x = 5 સેમી છે. સેમી પ્રતિ સેકન્ડ ના દરે વધે છે. ચલો સૌથી પહેલાં આપણે જો એને એક્સ કરીને પછી પેલું ડાયરેક્ટ આપી દીધું છે એટલે સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે ઉલ્લેખ કંઈ નથી કરેલો, તો આપણે એ લખી દઈએ કે લંબાઈ જે આપેલી છે એને એક્સ ધારી લઈએ અને પહોળાઈ છે એને વાય. લંબાઈ છે એને કીધું છે લંબાઈ 5 સેમી પ્રતિ સેકન્ડથી વધે છે. 5 સેમી પ્રતિ સેકન્ડના દરે
ઘટે છે, ઘટે છે એનો મતલબ શું આપી દીધું છે, લંબાઈ છે એમાં ઘટાડો થાય છે. તો લંબાઈ એક્સ છે, એક્સ નથી પણ એનો ઘટાડો થાય, ડી આર બાય ડી એક્સ બાય ડી ટી છે અને ઘટે છે, તો એનો મતલબ શું થશે, માઇનસ લખવું પડશે અહીંયા, માઇનસ પાંચ સેમી પ્રતિ સેકન્ડ. શું કીધું છે, આપણે સૌથી પહેલાં ધારી દીધું હતું કે લંબાઈ છે અને એક્સ ધારી લઈશું અને પહોળાઈ છે એ વાય, લંબાઈ છે 5 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટે છે, ઘટાડો આવ્યો. ઘટાડો શબ્દ આવે તો મેં તમને આગળ કીધું હતું કે જ્યારે ઘટાડો આવે ત્યારે જે કિંમત આપેલી છે એ માઇનસ પાંચ, એની કિંમત છે એ માઇનસમાં લખવાની થાય, તો એનો મતલબ થશે ડીએક્સ બાય ડીટીની કિંમત આપણને આપી દીધી છે માઇનસ પાંચ. પછી શું કીધું છે, અને પહોળાઈ 4 સેમીના દરે વધે છે, પહોળાઈ 4 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે, તો એનો મતલબ શું થઈ ગયો કે આ 4 આપેલું છે, શું આપેલું છે, ડીવાય બાય ડીટી, એના બરાબર આપેલું છે 4 સેમી પ્રતિ સેકન્ડ. આમાં પ્લસ લખો કે ન લખાય, કારણ કે પ્લસ લખવાથી કોઈ ફરક પડશે નહીં, કારણ કે પ્લસ જ ગણાય છે ઓલરેડી, પણ માઇનસ ઘટાડો હોય એટલે ફરજિયાત ઘટાડા માટે માઇનસ લખવાનું થાય, તો ડીવાય બાય ડીટીની કિંમત એને અહીંયા આપી દીધું છે, 4 સેમી આપેલા છે. હવે અંદર આપણે વાંચીએ કે એક્સ બરાબર 8 સેમી હોય, એક્સની કિંમત 8 સેમી હોય અને વાય બરાબર, વાયની કિંમત એને આપેલી છે 6 સેમી હોય, તો એને પહેલો એક્ઝામ્પલ એ કરીને આપેલો છે, ત્યારે ત્યારે લંબચોરસની પરિમિતિ કેટલી થાય, લંબચોરસની પરિમિતિમાં લંબચોરસની પરિમિતિમાં ફેરફાર કેટલો થાય, લંબચોરસની પરિમિતિ છે તો પરિમિતિને આપણે શું બતાવી શકાય, લંબચોરસની પરિમિતિ આપણને આપેલી છે તો પી પણ લખી શકાય અથવા તો તમે કોઈપણનું નામ આપી શકો. તો સૌથી પહેલાં આપણે લંબચોરસની પરિમિતિ કીધી છે, તો લંબચોરસની પરિમિતિ માટે આપણે શું લખી શકાય. પછી બીજો એક્ઝામ્પલ બીજો છે એમાં અલગ વસ્તુ છે, તો સૌથી પહેલાં અહીંયા થશે લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિને આપણે પીથી દર્શાવીએ, તો લંબચોરસની પરિમિતિ કેવી રીતે થશે, તો થશે 2x વત્તા 2y, આવું થશે ને, કારણ કે બે બાજુ લંબાઈ હશે બે બાજુ પહોળાય, પરિમિતિ એટલે આખો ગોળ રાઉન્ડ થઈ જાય કે જ્યાં તમે શરૂઆત કરો છો અહીંયા ફરીને પાછા આવો ત્યારે કેટલી વસ્તુ અંદર ઉપયોગ થાય છે, ચોરસ બનવા માટે, લંબચોરસ બનવા માટે એ વસ્તુ થશે, તો એનો મતલબ થશે 2x વત્તા 2y. શેના આધારે વધારો ઘટાડો થાય છે, ટીના પ્રત્યે, તો બે બાજુ ટીના પ્રત્યે વિકલન કરી દઈશું, તો અહીંયા થશે ડીપી બાય ડીટી, તો અહીંયા થશે ડી બાય ડીટી, ઓફ શું થશે અહીંયા 2x વત્તા અહીંયા થશે 2y, ચલો અંદર ગુણી દઈએ, તો અહીંયા થશે 2, અહીંયા થશે ડીએક્સ બાય ડીટી, આનું પણ અલગ થશે, વત્તા અહીંયા થશે 2, અહીંયા થશે ડીવાય બાય ડીટી, આવું થશે, અથવા તો 2ને ગુણાકારમાં રાખી દઉં તો પણ થશે, કિંમત મૂકી દઈએ, તો અહીંયા થશે 2 ગુણ્યા ડીએક્સ બાય ડીટી, તો ડીએક્સ બાય ડીટીની કિંમત આપણને માઇનસ આપેલી છે 5, એટલે આ થશે માઇનસ 5 વત્તા 2, અને આની કિંમત આપણને ડીવાય બાય ડીટી, એની કિંમત આપણને આપી દીધી છે 4, એટલે એનો મતલબ થશે માઇનસ 10 વત્તા 8, એટલે અહીંયા થશે માઇનસ 2, એટલે અહીંયા શું થઈ ગયું, ડીપી બાય ડીટી. માઇનસ 2 આવ્યા તો એનો મતલબ શું થઈ ગયું, કે લંબચોરસની પરિમિતિ છે એમાં ફેરફાર થાય છે પણ એ ઘટે છે, તો એ લખી કહે ને, તો એ થશે, તેથી લંબચોરસની પરિમિતિ 2 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. શબ્દ ઘટો ઘટે છે લખો છો ત્યારે અહીં માઇનસ 2 લખવાની જરૂર નથી, પણ અહીંયા જે નિશાની આવે એની ઉપરથી આપણને ખબર પડે કે જો માઇનસ આવી તો ઘટાડો બતાવે, પ્લસ આવે તો વધારો બતાવે, તો એનો મતલબ કે આપણે સાદુરૂપ આપ્યું ત્યારે છેલ્લે કિંમત માઇનસ 2 આવી, તો માઇનસ 2 કિંમત આવી તો એનો મતલબ શું થઈ ગયું કે આ જે કિંમત આપણને આવી છે એ ઘટાડો બતાવે છે, એટલે એનો મતલબ શું થશે કે પરિમિતિમાં ઘટાડો આવશે, કે જો તમને એક્સની કિંમત આટલી આપેલી હશે, એક્સ બરાબર તમને એક્સની કિંમત તમને 8 આપેલી હોય અને વાયની કિંમત તમને 6 આપેલી હોય,
ત્યારે પરિમિતિ છે એમાં એનો ઘટાડો આવશે. કેટલો થશે? માઇનસ બે સેમી દર છે એટલો ઘટાડો થાય. એટલે પહેલો એક્ઝામ્પલ છે આપણો આ રીતે ગણે. શું કીધું હતું એને કે જ્યારે એની લંબાઈ છે એને એક્સ ધારેલી છે, પહોળાઈ છે એને આપણે વાય ધારેલી છે, લંબાઈમાં ફેરફાર લંબાઈ છે એ ઘટે છે એટલે એનો મતલબ થઈ ગયો માઇનસ પાંચ સેમીના દરથી ઘટશે એટલે ડીએક્સ બાય ડીટી માઇનસ પાંચ થશે. પહોળાઈ છે ચાર સેમીના દરે વધે છે એટલે એ પ્લસ આવશે તો અહીંયા થશે ડીવાય બાય ડીટી, એ થશે ચાર સેમી પ્રતિ સેકન્ડ. એક્સ બરાબર આઠ સેમી હોય અને વાય બરાબર છ સેમી હોય ત્યારે લંબચોરસની પરિમિતિમાં કેટલો ફેરફાર થાય? તો એનો મતલબ થશે લંબચોરસની પરિમિતિ પી બરાબર બે એક્સ વત્તા બે વાય. ટીના પ્રત્યે બે બાજુ વિકલન કરી દઈશું તો ડીપી બાય ડીટી બરાબર થશે ડીટી બાય ડી. બે બાજુ વિકલન કરશું એટલે એક્સનું થશે ડીએક્સ બાય ડીટી વત્તા વાયનું થશે ડીવાય બાય ડીટી અને બે ઓલરેડી ગુણાકારમાં છે. ડીએક્સ બાય ડીટી અને ડીવાય બાય ડીટીની કિંમત મૂકી દીધી અને સાદુરૂપ આપી દીધું તો આપણને જવાબ છે એ મળે છે માઇનસ. માઇનસ મળે છે એનો મતલબ એવો થયો કે આપણી પરિમિતિ છે એ ઘટાડો બતાવે છે. તો કેટલો ઘટાડો બતાવે છે? તો કે બે સેમી પ્રતિ સેકન્ડના દરથી એ ઘટાડો બતાવે છે. તો લખીએ કાંઈ કે લંબચોરસની પરિમિતિ બે સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. અહીંયા માઇન શબ્દોમાં લખો ત્યારે માઇનસ બતાવવાની જરૂર નથી, ઘટે છે શબ્દ લખો છો એનો મતલબ માઇનસ થાય અને ઉપર લખ્યું છે એ ડીપી બાય ડીટી માઇનસ બે થાય. એટલે ખાલી જગ્યામાં ખાસ યાદ રાખવાનું, એમસીક્યુમાં તમને પૂછે કે આ કેટલા દરથી ઘટે છે તો ખાલી બે આન્સર આવે અને અંદર કંઈ ન લખેલું હોય તો સેમી પ્રતિ સેકન્ડમાં લખો ડીપી બાય ડીટીની તો માઇનસ બે લખવાનું થાય. એટલે આ ખાસ યાદ રાખજો, ઘટે છે લખવાનું થાય તો અંદર બે લખવાના, માઇનસ બે લખવાના નહીં, શબ્દ ઘટે છે આપેલો હોય તો. ચલો બીજામાં એને કીધું છે અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફાર કેટલો થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ છે એમાં કેટલો થશે? તો આપણે પહેલાં લખી દઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું થશે? અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એક્સ ગુણ્યા વાય થશે. તો અહીંયા સમયને આધારે તો અહીંયા થશે એટલે ડીએક્સ બાય ડીટી. તો બે બાજુ ટીના પ્રત્યે વિકલન કરવું પડશે તો અહીં થશે ડીએક્સ બાય ડીટી. એક્સ અને વાય બે ચલ છે તો શું થશે અહીંયા ગુણાકારનો નિયમ? તો કે એક્સ એઝ ઇટ ઇઝ ત્યારે વાયનું થશે એટલે ડીવાય બાય ડીટી વત્તા વાય એઝ ઇટ ઇઝ તો અહીંયા થશે ડીએક્સ બાય ડીટી. ચલો બધી કિંમત આપણી જોડે છે, પાછી મૂકી દઈએ. એક્સની કિંમત અહીંયા આપણને આપેલી છે આઠ, ડીવાય બાય ડીટી એની કિંમત આપણને આપેલી છે ચાર એટલે આ થશે એટલે આ ચાર વત્તા વાયની કિંમત આપણને આપેલી છે છ, ડીએક્સ બાય ડીટીની કિંમત આપણને આપેલી છે માઇનસ પાંચ. સાદરૂપ આપી દઈએ તો અહીંયા થશે એટલે આ બત્રીસ અને આ થશે એટલે માઇનસ ત્રીસ. ચલો ફરી સાદરૂપ આપી દઈશું તો અહીંયા મળશે આપણને પ્લસ પાંચ એટલે એનો મતલબ શું થશે? ક્ષેત્રફળ છે સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે વધે છે, ક્ષેત્રફળ છે એમાં વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો કે બે સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી ક્ષેત્રફળ છે એ વધે છે જ્યારે પરિમિતિ છે એ ઘટે છે. એટલે ખાસ યાદ રાખજો કે ક્ષેત્રફળમાં વધારો થાય છે પણ પરિમિતિ છે એમાં ઘટાડો થાય છે. એટલે આમાં જે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું એમાં વધારો બતાવે છે જ્યારે પહેલાંમાં ઘટાડો બતાવે છે. એટલે આપણો આન્સર છે એને આ રીતે ગણી શકાય. એટલે ખાસ યાદ રાખજો કેવી રીતે ગણવું, સિમ્પલ જ વસ્તુ છે. તમને સૂત્ર ખાલી ખબર હોવા જોઈએ, પછી કિંમતમાં શું કિંમત આપેલી છે આ વસ્તુ ખબર હોય તો તમે એક્ઝામ્પલ આરામથી કોઈ પણ સિમ્પલ રીતે ગણી શકો. ચલો આઠમા એક્ઝામ્પલની વાત કરીએ કે આઠમો એક્ઝામ્પલ કેવી રીતે થશે. તો જો આઠમામાં આપેલું છે કે એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. એણે કીધું છે ગોળાકાર ફુગ્ગાનું કદ, ગોળાકાર ફુગ્ગાનું કદ 900 સેમી ઘન પ્રતિ સેકન્ડના દરે વધે છે. શું કીધું છે ને? એક
ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ 900 સેમી ઘન પ્રતિ સેકન્ડના આધારે વધે છે. તો આનો મતલબ શું થઈ ગયો કે આપણે કદને વીથી દર્શાવીએ છીએ એટલે ડીવી બાય ડીટી, એની કિંમત આપણને આપેલી છે 900 સેમી ઘન પ્રતિ સેકન્ડ. શું થશે, કદમાં વધારો આપી દીધો છે 900 સેમી ઘન પ્રતિ સેકન્ડથી, એટલે કે ડીવી બાય ડીટીની કિંમત આપેલી છે. ચલો હવે આપણે આગળ વાંચીએ. જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા આર બરાબર 15 સેમી હોય, ત્રિજ્યા જે આપેલી છે આર બરાબર 15 સેમી હોય, સોરી જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા આર ત્રિજ્યા 15 સેમી હોય ત્યારે ત્રિજ્યાના દરમાં થતો વધારો ઘટાડો મેળવો. તો એને શું કીધું છે, ડી આર બાય ડીટી, આમાં કેટલો વધારો ઘટાડો થાય આ મેળવવાનું કીધો છે. ફુગ્ગો ગોળાકાર જ રહે છે એને આવું કીધું છે. શું કીધું છે, ફુગ્ગો ગોળાકાર રહે છે. હવે આપણને અહીંયા એક વાત આવી કરી છે, શું કીધું છે, ગોળાકાર ફુગ્ગો આપેલું છે, એનું કદ આપેલું છે 900 સેમી પ્રતિ સેકન્ડ ઘન, એટલે એનો મતલબ શું કીધું છે, કદ છે એમાં વધારો થાય છે 900 સેમી પ્રતિ સેકન્ડના ઘન છે, એટલે ડીવી બાય ડીટીની કિંમત આપણને આપેલી છે 900. આર બરાબર 15 સેમી હોય ત્યારે એની ત્રિજ્યામાં કેટલો વધારો ઘટાડો થાય આ આપણને મેળવવાનું કીધું છે. તો સૌથી પહેલાં અહીંયા થશે ગોળાકાર છે, તો એનો મતલબ થશે ગોળાકાર ફુગ્ગાનું કદ વી બરાબર શું થશે, 4/3 પાયાર ઘન, આવું થશે ને. કે ગોળાકાર બલૂન થઈ ગયો એટલે કે અહીંયા જે છે ગોળાકાર વસ્તુ આવે એટલે એના કદ આપણે લખવું હોય તો એનું ખબર છે કે 4/3 પાયાર ઘન લખાય. સમયને આધારે વધારે ઘટે વધે ઘટે છે એટલે આપણે ટીના પ્રતિ વિકલન કરતું શું, તો અહીં થશે ડીવી બાય ડીટી, તો અહીંયા પણ થશે ડીવી બાય ડીટી, ઓફ અહીંયા થશે 4/3 ઇન્ટુ આર ઘન. ચલો સાદરૂપ આપી દઈએ તો અહીંયા થશે 4/3 છે એ તો અચલ થશે, આર ઘનનું થશે એટલે અહીંયા થશે 3r² ઇન્ટુ શું થશે dr/dt, આવું થશે, અને અહીંયા આપણને મળશે dv/dt. ચલો બધી કિંમત છે આપણે મૂકી દઈએ તો dv/dt કિંમત આપણને આપણે દીધી છે 900, એટલે અહીંયા થશે એટલે 900, આ 3 તો ઓલરેડી કટ થઈ જશે, અહીંયા થશે એટલે 4, આરનો ઘન એટલે અહીં શું થશે 15 નો વર્ગ ગુણ્યા dr/dt, એ થશે dr/dt ઇન્ટુ પાય. ચલો એટલે આ થશે એટલે 900, સાદરૂપ આપશું એટલે 225 × 4 એટલે આ પણ 900 થઈ જશે, 900 π ઇન્ટુ થશે dr/dt, 900 બે બાજુથી કટ થઈ જશે તો અહીંયા થશે dr/dt બરાબર શું થશે, પાઈને પહેલી બાજુ લેખશું તો 1/π અહીંયા થશે સેમી પ્રતિ સેકન્ડ, એટલે અહીંયા શું આપણને મળશે કે આપણી જે ત્રિજ્યા છે એ એક આપણી ત્રિજ્યા છે 1/π સેમી પ્રતિ સેકન્ડના દરથી વધશે, આનો મતલબ છે પ્લસ આવે છે એટલે વધે છે. તો લખીએ કાંઈ કે વર્તુળની ત્રિજ્યા 1/π સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે. શું કીધું તો એને, ખાસ યાદ રાખજો કે અંદર કેવી રીતે આપેલું છે, એક ફુગ્ગો આપેલું છે એનું કદ છે 900 સેમી પ્રતિ સેકન્ડના, કદ નથી આપેલું પણ કદમાં વધારો આપેલો છે કે આટલો વધારાના દરે આટલા દરથી વધે છે, એનો મતલબ થઈ ગયો dv/dt એ 900 સેમી પ્રતિ સેમી સ્ક્વેર આપેલું છે. આર બરાબર 15 હશે ત્યારે dr/dt એટલે કે ત્રિજ્યામાં કેટલો ફેરફાર થશે એ મેળવવાનું છે. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ લખીએ કે ગોળાનું કદ આપેલું છે, ગોળાકાર ફુગ્ગો આપેલું છે એનું કદ વી બરાબર લખાય 4/3 પાયાર ઘન. સમયને આધારે ફેરફાર થાય છે એટલે ટીના પ્રતિ વિકલન કરી દઈશું તો અહીંયા થશે dv/dt બરાબર અહીંયા થશે, બે બાજુ વિકલન કરશું એટલે આર ઘનનું થશે 3r² ઇન્ટુ થશે dr/dt, 3 કેન્સલ થશે 4π×r² આર એટલે 15નો સ્ક્વેર, સાદરૂપ આપશું એટલે 900π થશે dr/dt, 900 કટ થઈ જશે, પાયને પહેલી બાજુ લઈ જઈશું તો dr/dt છે 1/π આટલા સેમી સ્ક્વેર, એટલે કે આપણને જે ત્રિજ્યા આપેલી છે એમાં વધારો છે એ 1/π સેમી પ્રતિ સેકન્ડના દરે થાય છે. એટલે આ રીતે આપણે એક્ઝામ્પલ ગણીએ કાંઈ એટલે સેમ આ જ રીતે આપણે આગળ એક્ઝામ્પલ ગણીશું
એટલે એક્ઝામ્પલ આ રીતે થશે. ઓકે દોસ્તો, આગલા લેક્ચરમાં પાછું ફરી વાર અહીંથી કન્ટિન્યુ કરીશું. ઓકે દોસ્તો, થેન્ક યુ.